ન્યાય અને અધિકારિતાના રાજ્યમંત્રી રામદાસ અઠાવલેના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં વિરોધ થતા હોબાળો મચી જવા પામ્યો હતો. સુરત યુવક દલિત સંગઠન દ્વારા કેન્દ્રીય મંત્રીનો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજ્યમંત્રી રામદાસ અઠાવલેના અધ્યક્ષસ્થાને આજે સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત યુવક દલિત સંગઠન દ્વારા દલિતો પર થતા અત્યાચારને લઈને કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને કાળા વાવટા ફેંકવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા સુરત યુવક દલિત સંગઠનના પ્રમુખ સહિત ત્રણની અટકાયત કરવામાં આવી હતી. ચાલુ પત્રકાર પરિષદ દરમિયાન કાળા વાવટા ફરકાવી વિરોધ થયો હતો. ત્યારબાદ રામદાસ અઠાવલેએ જણાવ્યું હતું કે જાણી જોઈને આવી રીતની કોઈ વાતમાં આવીને વિરોધ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. મોદીજી કા યે ગુણગાન ગાતે હૈ, અગર મોદીજી કા હમ ભી આદર કરતે હૈ, લેકિન અગર સમાજ પે અત્યાચાર હો રહે ઓર હમ સબ ચૂપ હૈ તો ક્યા કામ કા, સત્તા કા ઉપયોગ કિસ કામ કા, આપ લોગ સમાજ કો મદદ રૂપ નહીં હોતે હૈ, ઉસકો જબ ભી કોઈ ભી અત્યાચાર હોતા હૈ આપ લોગ ઉસકા વિરોધ નહીં કરતે. આપને આજ ક્યું વિરોધ કિયા? પર આઠવલી જી કા વિરોધ હમને ઇસકે લિયે કિયા કે આઠવલે સાહેબ સત્તા મેં હોકે ભી કુછ સમાજ કે હિત મેં કામ નહીં કર રહે હૈ, જો અત્યાચાર હોતે હૈ ઉનકે વિરોધ મેં આવાજ નહીં ઉઠા રહે, ઇસકે લિયે હમને વિરોધ કિયા. ઓર જબ વો લોકસભા મેં યા રાજ્યસભા મેં જો સંસદ ભવન મેં જો આવાજ ઉઠાતે વહા પર વો કોમેન્ટી કરતે વહા પર સમાજ કે હિત મેં કોઈ બાત નહીં કરતે. આપ કોઈ ભી ઇન્ટરવ્યુ ઉનકા દેખો, વો સિર્ફ કોમેન્ટ કરેગે, સમાજ કે વિકાસ કે લિયે કોઈ બાત નહીં કરેગે, કોઈ આવાજ નહીં ઉઠાએગે. કેવલ બીજેપી પાર્ટી મેં દબે હુએ હૈ ઓર સત્તા કે લિયે વો લલચા ગયે, બસ દૂસરા કુછ નહીં. 11 કે સંસદ કે મુતાબિક પૂરે દેશ ભર મેં 2,57,557 ઇતની સંખ્યા દિવ્યાંગજનો કી હૈ ઓર ગુજરાત મેં 40,000 કી સંખ્યા યહાં હૈ. તો હમારે સરકાર ને દિવ્યાંગજનો કે લિયે એક કાનૂન પાસ કિયા હૈ 2016 મેં, ઓર ઉસમે દિવ્યાંગજનો કે લિયે જો 3% નોકરીઓ મેં રિઝર્વેશન થા વો 4% રિઝર્વેશન કિયા હૈ, ઓર શિક્ષા મેં 5% રિઝર્વેશન દિવ્યાંગજનો કે લિયે કિયા હૈ. ઉસકે સાથ સાથ નરેન્દ્ર મોદી સાહેબ ને સુગમ્ય ભારત યોજના શરૂ કી હૈ, ઓર ડિસેબલ ઉનકો કહેના ઠીક નહીં, ઉનકો અપંગ કહેના ઠીક નહીં, ઇસીલિયે ઉનકો દિવ્યાંગજન એ નામ દે દિયા હૈ ઓર ઉનકા સન્માન કરને કા ભી કામ સરકાર કી તરફ હુઆ હૈ. આજ તક પૂરે દેશભર મેં કમ સે કમ 900 કેમ્પ હુએ ઓર 700 કેમ્પ હુએ ઓર ઉસમે કમ સે કમ 9 લાખ સે જ્યાદા દિવ્યાંગજનો કો વસ્તુએ બાંટ દી હૈ. આપકો માલુમ હૈ કે નવસારી મેં જબ પ્રધાનમંત્રીજી કા બર્થડે હુઆ થા 2 સાલ પહેલે, વહાં કમ સે કમ 10,000 સે જ્યાદા લોગો કો સાહિત્ય બાંટા થા. ઉસમે ઇયર વિંગ હૈ, વ્હીલ ચેયર હૈ, ઉસમે કમ્પ્યુટર કા સાહિત્ય, બ્લાઇન્ડ કે લિયે સ્ક્રીન ડી કા સાહિત્ય હૈ, કમ્પ્યુટર હૈ, ટૂટા હુઆ પૈર ઓર હાથ કા આર્ટિફિશિયલ પૈર ઓર હાથ હૈ. તો મતલબ ઇસી તરહ કા કાફી પ્રોગ્રામ મતલબ યહાં નવસારી મેં હુઆ, વડોદરા મેં હુઆ ઓર પૂરે દેશ ભર મેં 700 કેમ્પ કરકે કમ સે કમ 9 લાખ દિવ્યાંગજનો કો હમને 4 સાલ મેં સાહિત્ય બાંટા હૈ ઓર ઉસકે લિયે કાફી પૈસા ભી હમારે મંત્રાલય ને ખર્ચ કિયા હૈ. તો ઉસી તરહ કા અભી હમારે મંત્રાલય કા બજેટ લાસ્ટ યર કા શેડ્યુલ કાસ્ટ વેલફેર ફંડ જો હૈ વો 52,000 કરોડ થા, લેકિન ઇસ વર્ષ મેં 56,619 કરોડ કા બજેટ હમારા હૈ. તો એ બહુ સારા કામ હમારી સરકાર કર રહી હૈ. નરેન્દ્ર મોદીજી કી સરકાર જો હૈ યે સરકાર દલિતોં કે લિયે બહુ જ્યાદા કદમ ઉઠા રહી હૈ. મને મળીને રજૂઆત કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ સુરત.